બારડોલીના સ્ટેશન રોડ પર આવેલ વેબનિલ નામના ખાનગી એજ્યુકેશનલ ક્લાસીસના સંચાલક દ્વારા તાલીમાર્થી યુવતીઓ પાસે બ્યુટી પાર્લરનો કોર્સ કરાવવાના નામે રૂપિયા પડાવી લીધા બાદ કોઈ પણ જાતની ટ્રેનિંગ નહીં આપી રૂપિયા ભરનાર યુવતીઓને ધાકધમકી આપતા મામલો બારડોલી ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો. બારડોલીની સ્ટેશન રોડ પર આવેલ વેબનિલ નામના ક્લાસીસના સંચાલક દ્વારા સોશિયલ મીડિયા પર સરકારની સ્કોલરશીપ સાથે બ્યુટી પાર્લરનો કોર્સ ચલાવવામાં આવશે તેવી જાહેરાતો કરી એક યુવતીઓ પાસે ફી પેટે રૂપિયા ભરાવ્યા બાદ તેમની સાથે છેતરપિંડી કરવાની ફરિયાદો ઉઠવા પામી છે. વેબનિલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ઇચ્છતી યુવતીઓ પાસેથી રૂપિયા 21,000 ફીમાં સરકાર તરફથી 10,500 સ્કોલરશીપ મળતી હોવાને કારણે તેમને 50% લેખે રૂપિયા 10,500 ભરવાના રહેશે તેમ જણાવી રૂપિયા વસૂલ્યા હતા. જો કે રૂપિયા ભરવાના 3 મહિના વીતી ગયા છતાં પણ બહેનોને બ્યુટી પાર્લરની કોઈ પણ જાતની ટ્રેનિંગ નહીં અપાતા યુવતીઓએ તેમને ભરેલા ફીના રૂપિયા પરત માંગવા માટેની માંગણી કરતા વેબનિલ ક્લાસના સંચાલક મનોજ જૈને યુવતીઓને ધાકધમકી આપી હતી, જેને લઈને બ્યુટી પાર્લર કોર્સ શીખવા માટે ક્લાસીસમાં રૂપિયા ભરપાઈ કરનાર સોનાલી નામની યુવતી સહિતની વિદ્યાર્થીનીઓએ બારડોલી ટાઉન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. મારું નામ છે સોનાલી. મેં વેબનિલ એજ્યુકેશન સંચાલકમાં બ્યુટી પાર્લરના કોર્સ માટે ઇન્સ્ટાગ્રામ પર એડ આવી હતી ને તેના માટે હું ગઈ હતી. તો અમે ગયેલા હતા કે અમને એવું કહેવામાં આવ્યું છે કે આ ગવર્મેન્ટ છે એ મુજબ અમે રજીસ્ટ્રેશન કરાવ્યું અને 10,000 અમારી પાસે માંગ્યા અને 10,000 અમને સ્કોલરશીપ આપવામાં આવે એવું કહેવામાં આવ્યું હતું. અને એ સ્કોલરશીપ બી એ લોકો જ રાખવાના હતા ને અમારી પાસે બી 10,500 લીધા છે અને અમને જઈને 3 મહિના ત્યાં થઈ ગયા છે ને અમને કંઈ શીખવવામાં આવ્યું જ નથી અને અમને પૈસા માટે ખૂબ જ ટોર્ચર કરતા હતા અને કહેવામાં આવ્યું હતું કે તમારે આવું હોય તો આવો નહીં તો નહીં આવો. ને એ ગવર્મેન્ટ જો હોય તો અમને મટીરિયલ બધું ત્યાં આપવામાં આવવું જોઈએ ને પ્રેક્ટિસ કરવા માટે બી અમને કંઈ આપવામાં આવ્યું જ નથી અને અમને જાતિ વિશે બી બોલવામાં આવ્યું છે ને અમારી સાથે ઘણી પોલીઓ 15-16 વર્ષની છે જેની પાસે પોટું બી કરાવવામાં આવે છે ને હથપગ બી દબાવવામાં આવ્યા હતા અને એક ભાભી અમારી સાથે એવા હતા કે એમની પાસે કોઈરાને હોસ્પિટલમાં જવા માટે બી પૈસા ન હતા તો બી એણે એની પાસે ફી ભરાવી છે. એટલે અમારી માંગ હવે એવી જ છે કે અમને અમારા પૈસા આપો અને આ બ્રાન્ચને બંધ કરો નહીં તો અમને અહીંયા અમારી